વંદે માતરમ બાળ મિત્રો, કેમ છો? મજામાં ને? ચાલો આજે આપણે ધોરણ એક કલરવ ગુજરાતી પર્યાવરણમાં એકમ ત્રણ અજબ જેવી વાત છે એમાં આગળ શીખીશું. તો આજે આપણે સવાલ નંબર છ, ઓળખો અને ગોળ કરો. હવે બાળમિત્રો, અહીંયા તમને મૂળાક્ષર આપેલો છે અને એવા જ મૂળાક્ષરોવાળા શબ્દો અહીંયા અંદર આપેલા છે, બરોબર? તો આ મૂળાક્ષર ક્યાં આવે ત્યાં તમારે ગોળ કરવાનો. તમને અહીંયા ઉદાહરણ આપેલું છે. પહેલો શબ્દ છે જ ગ, તો ગની અંદર ગોળ કરેલું છે. પછી છે પગરવ, તો એમાં પણ ગ આવ્યો તો અહીંયા ગોળ છે. પછી છે મગર, તો અહીંયા ગ આવેલો તો ત્યાં પણ ગોળ કરેલું છે. હવે આપણે એવી રીતે આગળ જોઈશું. હવે કયો મૂળાક્ષર છે તમારે મૂળાક્ષર બરાબર ઓળખવાનો, અને તમને બોલતા અને ઓળખતા આવડતું જ હોવું જોઈએ હવે તો, બરાબર ને? તો આ છે મરચાનો મ, મગરનો મ. તો ચાલો આપણે જોઈએ. તો અહીંયા ન મ, તો અહીંયા મ આવ્યો, તો મની ફરતે સરસ મજાનું ગોળ થઈ ગયું. સરસ મજાનું, બહાર નીકળે નહીં એવું હો, અને ગોળ કરવાનો પ્રયત્ન કરવાનો. પછી કયો શબ્દ છે મગ, તો એમાં પણ પહેલો વહેલો મ આવેલો. અત્યારે જોવાનું છે, પછી મમ્મીની મદદથી તમારે તમારી ચોપડીમાં કરવાનું છે, બરાબર ને? પછી છે જમણ, તો એમાં પણ અહીંયા વચ્ચે મ છે. હવે આવ્યો ન, નગારાનો ન, ન નળનો ન. ચાલો, તો ન મ ન. અરે વા, આમાં કેટલા ન આવ્યા? તો કે બે. તો આપણે જેટલા ન હોય ફરતે કરવાના ને, તો બંને ફરતે કરી દેવાનું ગોળ. પછી છે ન ગર, તો ન ફરતે ગોળ. પછી છે ગ ગ ન, ન ફરતે ગોળ. પછી છે જમરૂખ નો જ, તો જ ન ક, બરોબર ને? પેલો વેલો જ. પછી ગ ર જ, તો છેલ્લો જ. હવે ર જ ત, તો વચ્ચે. મજા આવી ને બાળમિત્રો? ક્યાંય પેલા, ક્યાંય પાછળ, ક્યાંય વચ્ચે, અને આ ચારે ચાર મૂળાક્ષરો તમે આગળ જે ગોળ કરી ઓળખ્યા અને રંગ ભર્યો ને એ જ હતા, બરાબર ને? હવે તમે પક્કા થઈ ગયા ને ગ ને મ ને ન ને જ ને, બરાબર ને? તો હવે આપણે આગળ શીખીશું. ચાલો હવે શું છે આગળના સવાલમાં? તો આગળના સવાલમાં છે સવાલ નંબર સાત, વાંચો અને જોડો. તમારે બંને બાજુ શબ્દો આપેલા છે, પણ શબ્દો એક બાજુ આપેલા છે ગાન, નામ, જાગ, માગ, ગાજ, જાન. આ શબ્દો આપેલા છે. સામેની બાજુ પણ એ જ શબ્દો છે, પણ આડા અવડા છે. તો આપણે અહીંયાથી આ શબ્દ પેલો છે ગાન, એને આમાંથી ગોતવાનું. તો આપણે પેલા આ બાજુ જોઈ લેવાનું કે આમાં ગણપતિના ગણી બાજુમાં ક્યાં કાનાવાળો શબ્દ છે ગાન, તો કે અહીંયા છે. તો એ ગાનને આપણે સીધી લીટી કરી અને આની સાથે જોડી દેવાનું. તમારે લીટી દોરવા માટે કેનો સહારો લેવાનો છે, કેનો ઉપયોગ કરવાનો છે? તો કે સ્કેલનો, ફૂટપટ્ટીનો. બીજો શબ્દ છે નામ, તમને નામ એની નીચે જોડીશું, નામ. ત્રીજું છે જાગ, તો આપણે પહેલા જ ગોતવાનું. પણ ધ્યાન રાખવાનું, અહીંયા જા છે તો એની પાછળ જાગ છે, બે જા છે તો અહીંયા પાછળ ન છે, તો આપણે જાગ વાળા શબ્દ સાથે જોડીશું. ચાલો જોડો, જાગ. પછી મને કાનો માગ, તો અહીંયા છે માગ, ચાલો જોડો. પછી છે ગને કાનો ગાજ, અહીંયા પણ છે ગાજ, એને જોડો. હવે છે જને કાનો જાન,
तो अहीं बाकी रह्युं ते जान। चलो छोड़ी दियो। हाँ बाळ मित्रों मजा आवी ने। हाँ हवे आगळ चलो हवे आगळ सवाल नंबर 8। टपका जोड़ो अने लखो। हवे आपणे ग जाते लखवानो छे। એની પહેલા આપણે ટપકા જોડીશું સરસ મજાના। તો જેવું આપણે આગળના પાઠમાં કર્યું હવે એવી જ રીતે ધીમે ધીમે ટપકા જોડવાના અને શું કરવાનું તમારે બધા જ ટપકા જોડી દેવાના આખી લીટી પૂર્ણ કરવાની। પછી શું કરીશું અહીંયા લીટીમાં લખવાનો પ્રયત્ન કરવાનો। તો બાળ મિત્રો એક લીટી છોડી અને તમે લખી શકો છો અને જો તમારે બંને લીટીમાં લખવું હોય તો પણ લખી શકો મહાવરા માટે। પરંતુ ધ્યાન શું રાખવાનું કે આપણે લીટીની નીચે ઉપરથી લઈ અને આ બીજી લીટી છે ત્યાં અડાડી અને એવડો જ વળાંક કરવાનો છે સરસ મજાનો। અહીંયા પણ તમે લખી શકો છો, લખો તો તમારા અભ્યાસ માટે બરાબર બંનેમાં। પણ જે વળાંક આપેલો છે એની નીચે જ સરસ મજાનો લખવાનો પ્રયત્ન કરવાનો લીટીને અટાડીને બરાબર। એવી જ રીતે બંને લીટી પૂરી કરવાની। પછી શું લખવાનું છે આપણે? હા અડધો મ થઈ જશે ને, અડધો મ જેવું। આ બધા જ ટપકાને તમારે ધીમે 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 આવી રીતે જોડવાના, ઉતાવળ કરવાની નહીં। જો જોવાનું કેવીથી કેમ વળાંક જાય છે પછી તમારે જાતે લખવાનું થશે। હા આ બધા જ પૂર્ણ કરવાના। પછી અહીંયાથી શું ધ્યાન રાખવાનું? પહેલાં અડધો ગોળ કરવાનો, પછી ઊભી લીટી અહીંયા સુધી કરવાની, પછી અહીંથી આમ ત્રાંસી લીટી અને આવી રીતે મ થઈ ગયો ને સરસ। એવી જ રીતે બંને લીટીમાં તમારે લખવાનું, એના પછીનો આ મૂળાક્ષર લખવાનું છે ન, એ પણ લીટી પૂર્ણ કરવાની અને નીચે અહીંયા વચ્ચે સરસ મજાનું ગોળ મીંડું કરી અને હવે આડી લીટી કરી દેવાની એટલે બની ગયો ન અડધો। હવે આ શીખવાનું છે, ટપકા જોડી દેવાના અને નીચે એવી જ રીતે એવું લખવાનો પ્રયત્ન કરવાનો ગોળ મીંડું અને આવી જ રીતે થઈ ગયું। ચાલો હવે આગળ, તો આ બધી જ લીટી તમારે પૂર્ણ કરવાની છે. હા હું તમને નમૂનો બતાવું છું. હવે આપણે આ ઉપરથી સીધી લીટીને નીચેથી થોડીક વાળી દેવાની. હા દાદાજીની લાકડી હોય ને નીચેથી ઊંધી દેખાય એવી, તો આ પણ બધું જ જોડી દેવાની તમારે આખી લીટી અને નીચે સરસ મજાની પહેલાં સીધી થવી જોઈએ અને નીચેથી આવી વાળી દેવાની, બંનેમાં બંને લીટી પૂર્ણ કરી દેવાની છે તમારે બરાબર ને બાળમિત્રો? હા આ પણ બંને લીટીમાં, હા બંને લીટીમાં લખવાના છે. જે વળાંકો આપેલા છે એવા જ વળાંકો એની નીચે લખવાનું સરસ મજાના. હવે આગળ ચાલો, હવે સવાલ નંબર 9, આંગળી ફેરવો. ત્યાં તમારે તમારી સરસ મજાની નાની નાની આંગળી ફેરવવાની અને સાથે સાથે ઓળખવાનું. તો આ પહેલો શું છે? ગ. તો ગમાં આંગળી ફેરવો જોઈએ આવી રીતે ગોળ, પછી અહીંયાથી ગોળ અહીંયા સુધી અને ઉપરથી લઈ નીચે સુધી બની ગયો ગ. પછી છે મ, ઉપર આવી રીતે આમ આડો પછી ઊભી લીટી એટલે બની જાય મ. પછી અહીંયાથી ઉપર આડી લીટી, ઉપરથી નીચે ને સેજ વાંકી એટલે ન. અહીંયાથી ગોળ કરી ઉપરથી પાછું નીચે પાછું ઉપર જાય ત્રાંસી લીટી જેવું એટલે બની ગયો જ. તો ચાર મૂળાક્ષરો શીખાઈ ગયા, ગ મ ન અને જ. ચાલો બાળ મિત્રો બસ આજે આટલું. આગળનો પાઠ આપણે બીજા વિડીયોમાં શીખીશું. આવજો. વંદે માતરમ.